ચીખલી તાલુકાના વાંજના ઓરડા જર્જરિત બનતા તેનું સમિતિ સંચાલિત ગામની નાયકી વાડ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં એકસો પચીસ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે દોઢ વર્ષ પહેલા શાળાના ઓરડા જર્જરિત બનતા તેને તોડી જોકે દોઢ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ શાળાના ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું નથી ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવવામાં આવી છે રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ઓરડા બનાવવાની કામગીરી શરૂ નહી કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે શ્રીને લઈને ગામના સરપંચ નવીન પટેલે જો આગામી પહેલી માર્ચથી શાળાના ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી બોલું રહેવાસી વાંજણા મારે એક આ નાયકીવાડ ખાતે પ્રાથમિક શાળાના ઓરડાઓ તોડી પાડ્યા અને લગભગ બે મહિના બે વર્ષ અને ચાર મહિના થઈ ગયા ત્યાર પછી ઓરડા પણ મંજૂર થયા પણ વહીવટી કારણોસર આ ઓરડાઓ કેમ નથી બંધાયા કોઈ આ લોકો કંઈ જાણતા જણાવતા નથી તો હાલમાં છોકરાઓને આ પાંચ છ સાત ને આઠ ધોરણવાળાને ચર્ચમાં બેસાડે છે સારું ચર્ચના મકાન આપ્યું નીતા છોકરાને બેસાડતા જ ક્યાં છોકરાઓનું ભવિષ્ય શું છે તો આ જે જેમ બને તેમાં ઓરડાઓ વહેલા થાય એ અમારી માગણી છે મારું નામ નલિનભાઈ રમણભાઈ પટેલ માજી સરપંચ વાંજણા હાલમાં અમારે નાયકીવાડ સ્કૂલ જર્જરીત હતી એ જર્જરિત ટોળી પાડવાની મંજૂરી અમને બે હજાર વીસ વીસમાં મળી હતી પરંતુ તે પછી અમારે ત્રણ ઓરડાની મંજૂરી મળી અમારે એક ધોરણ વધ્યું એટલે ચોથા ઓરડાની મંજૂરી માગવી પડી એટલે ચોથા ઓરડાની મંજૂરી મળી મંજૂરી પણ અમને મળી ગઈ બા એકત્રીસ બાર બે હજાર એકવીસની રોજ મંજૂરી પર મળી ગઈ પણ એનું બાંધકામ થયું નહીં એજન્સી ફાળવી દીધી નિલેશ કે ગોહિલને એજન્સી ફાળાવી એણે સામાન ખાલી કર્યો પણ કોઈ જાતનું એ લોકો કાલે સાહેબ અમને ગઈકાલે એવું કહેતા હતા કે કોઈ ડ્રોઈંગ નહીં મળ્યું ડ્રોઈંગ નહીં મળવાને કારણે એ લોકો અમને એજન્સી કામ નહીં કર્યું અને એજન્સી રદ કરી અને આના આના લીધે અમારે ચર્ચમાં અત્યારે સ્કૂલોને બેળાડવા પડે છે ચર્ચના જે કાર્યકર્તાઓ ખરા એનો અમને દિલથી સહર આભાર માનીએ છીએ કે એ લોકો અમને આપ બેસાડવાની મંજૂરી આપેલી છે ચર્ચવાળાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છે સાહેબ બીજું જણાવવાનું કે અમારી સ્કૂલ જેમ બને તેમ જલ્દી બાંધકામ થાય અને અમારા સ્કૂલના બાળકો સ્કૂલમાં અભ્યાસ લે એવું અમે ઈચ્છીએ છીએ અને સાહેબ ગઈકાલે અમારી સાહેબ જિલ્લા જિલ્લા કોર્ડિનર સાહેબ તાલુકા કોર્ડિનેટર સાહેબ બીએસસી સીઆરસી અને નાયબ શિક્ષણ અધિકારી જેઓ હાલમાં ચાર્જમાસ શિક્ષણ અધિકારીના નવીનભાઈ જોડે વાત થઈ એ લોકો અમને લેખિતમાં બાંધારી પત્ર લખી આપ્યું છે કે પહેલી માર્ચ સુધીમાં અમે સ્કૂલનું બાંધકામ ચાલુ કરીશું અને ન ચાલુ થશે તો તમે ગામબંધી ગામ લોકો તાળાબંધી કરી શકો છો અને અમે તાળાબંધી કરવા માટે મજબૂર થઈશું એની તમામ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે નમસ્કાર હું પટેલ નવીનભાઈ એસ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અત્રેના ચીખલી તાલુકાની વાંજણા ગામની નાયકીવાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે ઓરડા બાબતેની મળેલી અરજી બાબત ગામ લોકોની મળેલી અરજી બાબતે સદર શાળામાં ધોરણ એકથી આઠ સુધીના ધોરણ ચાલે છે સદર શાળામાં કુલ ત્રણ ઓરડા તારીખ પાંચ ત્રણ એકવીસના રોજ મંજૂર થયા હતા અને એમનો વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો પરંતુ મહેકમ અને વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી સદર શાળામાં ચોથા ઓરડાની પણ ખાસ જરૂર હતી જેથી ગ્રામજનોની જરૂરિયાતને ધ્યા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને ચોથા ઓરડાની મંજૂરી માટે અત્રેથી પત્રવ્યવહાર કરવામાં આવેલો હતો આમ કુલ ચાર ઓરડા બનાવવા થાય છે અને ચાર ઓરડાની ડિઝાઇન એકસાથે કરવાની થતી હોય છે અને આ સમયગાળા દરમિયાન આ ઓરડા બનાવવા માટે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તે સમયગાળામાં ચાલુ ન કર્યું હોવાથી એમનો કોન્ટ્રાક્ટ રદ થયો હતો જેથી અત્રેની કચેરી દ્વારા સદર ચાર ઓરડા બનાવવા માટે નવમા મહિનાની અંદર વર્ષ બે હજાર બાવીસમાં અત્રેની કચેરી પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો ઉપરની કચેરીથી જાણવા મળ્યા મુજબ જાન્યુઆરી માસની અઢારમી તારીખે બે હજાર ત્રેવીસના રોજથી આ સદર કામ માટેનું રિટેન્ડરિંગ કરવામાં આવશે અને રીટેન્ડરિંગ કરતાં એમાં જે કોઈ એજન્સી નક્કી થશે એ એજન્સીને સત્વરે સદર શાળાનું કામ પૂર્ણ કરવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવશે